નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય 8.1 માં ત્રીજો દાખલો આપણે જોઈએ, સૂત્રથી જ જોશું. સાઇન એ ઇઝ ઇક્વલ 3/4, કોસ શોધવાનું છે. તો આપણે સૂત્ર શીખવાડેલા જ છે નિત્ય સમ ઉપરથી, કોસનો વર્ગ એ બરાબર 1 - સાઇનનો વર્ગ એ. ત્રણ સિદ્ધમાં 4 એનો વર્ગ, 3/4 એનો વર્ગ એટલે 9 - 16, 16 × 16 એટલે 16 - 9 એટલે થશે 7/16. તો વર્ગમૂળ કાઢો તો કોસ એ ઇઝ ઇક્વલ √7/4. હવે બીજી વસ્તુ શોધવાની છે જે ટેન, એટલે તમને એ પણ આસાન આપણું સૂત્ર જ છે. ટેન એ ઇઝ ઇક્વલ sin/cos. તો સાઈનનું મૂલ્ય છે 3/4, કોસનું મૂલ્ય છે √7/4, 4 જશે 3/√3, √7. ટેન એ ઇઝ ઇક્વલ, અને અહીંયા કોસ છે એનું મૂલ્ય આપણે આવી ગયું છે. બીજો દાખલો, આની અંદર પહેલા સૌથી કોટ શોધી લઈએ. 15 cot A ઇઝ ઇક્વલ 8. તો કોટ એ બરાબર 8/15, કોટનું મૂલ્ય આપણને મળી ગયું. હવે સાઈન જે છે એ આપણે શોધવું છે, એને બદલે કોસેક પહેલા મેળવી લઈએ સૂત્રથી. કોસેકનો વર્ગ એ બરાબર કોટ વર્ગ એ +1. કોટ એટલે 8/15 એનો વર્ગ +1. 8 એટલે 64, 225 + 1, 225 એકા 225, 225 ને 289 થશે 64 એટલે 225. હવે કોસેક એ આનું વર્ગમૂળ કરો તો 17/15. હવે આપણે જોઈએ છીએ સાઈન, તો સાઈન એટલે એનું વ્યસ્ત થશે. સાઈન એ ઇઝ ઇક્વલ 1/cosec એ. હવે કોસેક એટલે આપણે લાવ્યા છે 17/15, એટલે આવશે 15/17. સાઈન એ ઇઝ ઇક્વલ 15/17. હવે આપણે જોઈએ તો બીજી વસ્તુ છે સેક શોધવાનું. સેક જે છે એ આપણને સાઈન એટલે કે કોસ ઉપરથી મળશે. કોસનો વર્ગ એ બરાબર 1 - સાઈનનો સ્ક્વેર, અને અહીંયા 1 - સાઈનનો સ્ક્વેર લઈએ 15/17 આખાનો વર્ગ, 225, અને 17નો વર્ગ થશે 289. 289 એકા 289, 289 માંથી 225 એટલે 64
એટલે અહીં રહે કોસ એ બરાબર આઠ સિદ્ધમાં સત્તર. હવે આપણે સેક ની જરૂર છે, તો સેક એ ઇઝ ઇક્વલ વન બાય કોસ એ, એક આઠ સિદ્ધમાં સત્તર, સત્તર અંશમાં જશે આઠ સિદ્ધમાં આવશે સેક એ. એટલે આમ આપણને આ બંને જવાબ મળી જાય છે. આ દાખલો કે ધારીને પણ આવી શકે, આ પણ કે ધારીને આવી શકે, પણ સૂત્રથી ઉપયોગ કરશો તો તમને આગળના ધોરણની અંદર પણ સારું ફાવટ આવી જશે, અને આ ધોરણની અંદર પણ સૂત્રો જે છે એની એક જ પેટર્નથી તમે કામ લેશો તો તમને ઘણું સરળ પડશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.